डॉक्टर जिगर सिंह जाडेजा कंसल्टेंट न्यूरो स्पाइन सर्जन वोकाड हॉस्पिटल में 29 ऑक्टोबर वर्ल्ड स्ट्रोक डे तरीके आप उजवता हुई है। मेनली वर्ल्ड स्ट्रोक डे उजवानु कारण यह है कि जनरल पब्लिक में स्ट्रोक विषय अवेरनेस आए, स्ट्रोक विषय की माहिती मिली रहे अने तात्कालिक धोरणे स्ट्रोक की सारवार थई सके एना माटे थईने वर्ल्ड स्ट्रोक डे उजवामां आवतो होय छे। वोकाड हॉस्पिटल खाते अमारी आखी टीम रेडियोलॉजिस्ट, इंटरनेशनल रेडियोलॉजिस्ट, न्यूरोफिजिशियन, न्यूरोसर्जन बधानी टीम एक साथ कार्यरत होय छे, जेथी करीने स्ट्रोकवाळा पेशंटने तात्कालिक अने सारामां सारी ट्रीटमेंट आखा सौराष्ट्र रीजनमां मळी रहे एना માટેનું અમારું શ્રેષ્ઠ સેન્ટર અત્યારે કાર્યરત છે। જનરલી જેમ જેમ વ્યસનનો વધારો થઈ રહ્યો છે, જેમ કે તમાકુ છે, સ્મોકિંગનું પ્રમાણ વધે છે, ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, એ બધા ફેક્ટર કન્ટ્રીબ્યુટ કરે છે કે ઇન્ક્રીઝ સ્ટ્રોક રિસ્ક। એના કારણે શું થાય છે કે સ્ટ્રોકનું પ્રમાણ યંગ એજમાં પણ વધારે જોવા મળી રહ્યું છે। પહેલાં એવું હતું કે ડાયાબિટીસ બીપીના લીધે સ્ટ્રોક જોવા મળતો હતો, તો એ જનરલી ઓલ્ડ એજમાં જ જોવા મળતો હતો મોટી ઉંમરના વ્યક્તિમાં, પણ હવે યંગ એજમાં પણ સ્ટ્રોકનું પ્રમાણ એટલું જ વધી રહ્યું છે। હું ડૉક્ટર વિરલ કુમાર વસાણી, ન્યુરોસ્પાઇન સર્જન તરીકે વોકાડ હોસ્પિટલની અંદર ફરજ બજાવું છું। વર્લ્ડ સ્ટ્રોક ડેના દિવસે જાગૃતિ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે। સમયસર જો સારવાર લેવામાં આવે તો વ્યક્તિની અંદર આવતી ડેફિશિયન્સીસ અથવા તો ડેફિસિટ, જે આપણે ખામીઓ ખોડકાપણ છે, લકવો છે, આ બધાની અસરમાંથી આપણે બચી શકાય, ખર્ચમાંથી બચી શકાય। મૂળ જે પેનલ ડિસ્કશન છે એનું એક કારણ એ છે લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર। સ્ટ્રોક એ હવે છે ને માત્ર ડાયાબિટીસ, હાઇપરટેન્શન પૂરતો મર્યાદિત ન રહેતા હવે આપણી લાઇફસ્ટાઇલ પર પણ એટલો જ બર્ડનસમ છે। સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી બેઠાડું જીવન, રિફાઇન્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ જે આપણે લઈએ છીએ રેગ્યુલરલી, એ ફાસ્ટ ફૂડ, રિફાઇન્ડ ફૂડ, મેંદો, પીઝા, પાસ્તા, આ જે આપણી અને આપણી જે નોન એક્સરસાઇઝ હેબિટ, જે આપણી કાર્ય કરવાની જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે, આપણી વોકિંગ હેબિટ્સ બંધ થતી જાય છે, માત્ર ને માત્ર બેઠાડું જીવન વધતું જાય છે, આ બધી આદતને કારણે આપણી અંદર સ્ટ્રોકનું રિસ્ક જે છે એ વધતું જાય છે। હૃદયરોગનું રિસ્ક જેમ વધે છે એમ સ્ટ્રોકનું પણ રિસ્ક એ જ સમપ્રમાણમાં વધતું જાય છે। સૌથી પહેલું નિયમિત રીતે છે ને આપણું હેલ્થ ચેકઅપ, આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે, આપણું બ્લડ પ્રેશર કેટલું રહે છે, શુગર કેટલું રહે છે, એ તો આપણે કરીએ જ, પણ એની સાથે સાથે આપણો બીએમઆઈ, આપણું વજન આપણા હાઈટના પ્રમાણમાં છે કે નહીં, આપણું ન્યુટ્રિશનલ સ્ટેટસ, આપણે પ્રોપર પ્રમાણમાં આપણો ખોરાક જે છે એ ખોરાકની અંદર ન્યુટ્રિશન સ્ટેટસ આપણું બરાબર છે કે નહીં, પછી આપણું વેસ્ટ લેન્થ, જે આપણા શરીરની અંદર ચરબી કેટલી છે આનું પણ પ્રમાણ કાઢી અને આપણે એ પણ જોવું જોઈએ। અને બીજી વસ્તુ, આપણે લાઇફસ્ટાઇલ જે આપણી જે જીવીએ છીએ એની અંદર મારું ડેઇલી વોકિંગ 6 કિલોમીટરથી વધારે છે કે નહીં, જેટલું મારું વોકિંગ ઓછું, જેટલી મારી કેલરી બર્નિંગ ઓછું, એટલી મારી મેદસ્વીતા વધારે, એટલું મારું સ્ટ્રોકનું રિસ્ક વધારે। એની અંદર જેમ કીધું કે અત્યારે ફોર્થ લીડિંગ કોઝ ઓફ ડિઝીઝ અને ફર્સ્ટ લીડિંગ કોઝ ઓફ ડિસેબિલિટી છે, એનો મતલબ એવો થાય કે કોઈ પણ વ્યક્તિને આખા જીવનમાં ક્યાંય પણ લકવો આવે ને અથવા તો એના શરીરમાં કોઈ ખોડખા પણ રહી જાય તો એની અંદર સ્ટ્રોક પહેલું છે। 10-20 વર્ષ પહેલાં તમે જાઓ ને તો એક્સિડન્ટે પહેલું રિસ્ક હતું, અત્યારે એક્સિડન્ટને પાછળ રાખીને આપણી જે સ્ટ્રોક છે એને પહેલો નંબર રાખ્યો છે। શેના માટે? ક્ષતિ માટે, આપણા શરીરમાં જે લકવો રહી જાય અથવા તેની જે ક્ષતિઓ રહી જાય એના માટે। અને ફોર્થ લીડિંગ કોઝ ઓફ ડેથ, બરાબર, એટલે માણસના મૃત્યુની અંદર ચોથો મેઇન ડેથનો રીઝન છે, એટલે આપણને એમ લાગે કે એની આગળ માત્ર 3 જ રોગ એવા છે કે જેની અંદર હાઈએસ્ટ પ્રમાણમાં મૃત્યુ રહે છે। નમસ્તે, હું ડૉક્ટર વિકાસ જૈન, છેલ્લા 12 વર્ષથી વોકાડ હોસ્પિટલ રાજકોટમાં એઝ અ ન્યુરો એન્ડ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રીતે કાર્યરત છું। તો હું છેલ્લા 15 વર્ષથી સ્ટ્રોક ટ્રીટમેન્ટ કરું છું। 2009-2013માં અમારા માટે બહુ કાંઈ લેટેસ્ટ હતો નહીં, પણ છેલ્લા 10 વર્ષમાં સ્ટ્રોકમાં બહુ એડવાન્સમેન્ટ આવ્યો છે। આ એક જાદુ જેવું જ આપણે માની શકીએ છીએ। મગજની ધમની બંધ થાય ત્યારે અમે એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ટ જેવી વસ્તુ અંદર લઈ જઈને બ્લોક રગને ખોલી શકતા હોય। આ ટેકનિક એવું સક્સેસફુલ છે કે કોઈને હાર્ટ બંધ થયું હોય આપણે કેમ ચાલુ કરતા હોય, એટલું જ સક્સેસફુલ છે આ વસ્તુ કે તમે આ ટેકનિક યુઝ કરો તો 80% પેશન્ટને ઘણી સારી રિકવરી મળતી હોય। આ એક જાદુના રૂપમાં મેડિકલ સાયન્સમાં આજના ડેટમાં આનું અસ્તિત્વ છે। આ ટેકનિકનું નામ છે મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી। મેકેનોમિકલ થ્રોમ્બેક્ટોમી એટલે શું? મગજમાં, ધમનીમાં જ્યાં ક્લોટ ભરાયું હોય અને રગ બ્લોક હોય, આમાં આપણે એન્જિયોગ્રાફીની પદ્ધતિથી પગમાંથી નાનો સોય લઈને, કાપ કૂપ કર્યા વગર પગમાંથી નાની સોયથી એન્જિયોગ્રાફીની રીતે મગજની અંદર સુધી પહોંચતા હોય,
અને સ્ટેન્ટ અને સ્ટેન્ટ જેવી વસ્તુથી અંદર લઈ જઈને ક્લોટને ફસાવીને આ મરેલું લોહી બહાર કાઢતા હોય અને મગજમાં લોહીનો પ્રવાહ ફરી શરૂ કરવામાં આવતો હોય. વોકાર્ડમાં આપણે આ ટ્રીટમેન્ટ કરેલી છે, કેટલા પેશન્ટને આની સારવાર મળી છે? આ ટ્રીટમેન્ટ વોકાર્ડમાં છેલ્લા 10 વર્ષથી અવેલેબલ છે. એવા અમે 400 જેવા પેશન્ટને ટ્રીટ કર્યા હશે અને આજના ડેટમાં પણ અમારે 2 પેશન્ટ એવા છે જો દાખલ છે જેના અમે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી પેશન્ટની સારવાર કરી છે અને રેગ્યુલર બેસિસ ઉપર વોકાર્ડ રાજકોટમાં આ સારવાર અવેલેબલ છે અને અમારી ટીમ આ સારવાર આપવા માટે 24/7 અવેલેબલ છે. ઓકે.